પ્રવચન દસ યોગીજી મહારાજ નો પ્રતાપ શ્રી સ્વામિનારાયણ ભગવાન યોગીજી મહારાજ સાધુની એક વ્યાખ્યા કરતા સહન કરે સાધુ જેટલી સહન શક્તિ વધારે એટલી સાધુતા વધારે અને સાધુ માટેની બીજી પણ એક વાત યોગીજી મહારાજ કરતા કે હાજી બલા સાધુ હરિકીર સાધ તનકી ઉપાધિ તજે સોઈ સાધુ એમાં વાત કરી કે તન કી ઉપાધિ તજેસોઈ સાધુ સાચા સાધુ કોણ જેને શરીરની ઉપાધિ ત્યાગી દીધી છે છોડી દીધી છે અને હરિકીર સાધ જેને ભગવાનની સાધના છે સહન કરવાની અંદર બહુ મોટું સહન કરવાનું ક્યાં આવતું હોય છે કે જ્યારે અપમાન થાય અને એમાંય વગર કે અપમાન થાય જ્યારે ન્યાય અન્યાયના પ્રશ્નો ઉત્પન્ન થાય અને તે વખતે માણસ ગમ ખાઈ જાય અને માણસ પોતાની ભૂલ જોએ પોતાનો વાંક જોઈએ અને કરતાં ભગવાનને સમજે આ બહુ મોટી વાત થઈ ગઈ કારણ કે તે વખતે શરીરના દુઃખ સહન થાય પણ અપમાન સહન કરવું મુશ્કેલ છે અને વાકે સહન કરવું વધારે મુશ્કેલ છે એટલે વર્ષો સુધી સહન કરવું એના કરતાં પણ મુશ્કેલ છે અને એની અંદર પણ મિથ્યા આક્ષેપો આવે અને મિથ્યા આક્ષેપોને ગળી જવા અને જે કરનારું હિત ઇચ્છું ભલું ઈચ્છું છું અલે બધી વાતો દાટી દેવી અલે કોઈને કહેવી પણ નહીં આ બહુ મોટી સિદ્ધિ છે હવે નિર્માનીપણાની પરાકાષ્ઠા હોય ને તો આ બને અને નિર્માનીપણાની પરાકાષ્ઠા હોય ત્યાં આગળ ભગવાન હોય હું ટળે હરી ઢૂકળા કોઈ પણ પ્રકારનું માન ના હોય અહમ શૂન્યતા હોય તો ત્યાં આગળ ભગવાન છે ભગવાન આવીને પ્રગટ થાય છે અને જ્યાં આગળ ભગવાન પ્રગટ થાય તો ત્યાં આગળ અનંત પ્રકારના ચમત્કારો થાય એકદમ સાહજીક વાત છે યોગીજી મહારાજના જીવન સામૂહ આપણે જોઈએ તો કેટલા ચમત્કારો ઢગબંધ ચમત્કારો યોગીજી મહારાજે બતાવેલા છે જોગીડો દેતો દેતો ને દેતો યોગીજી મહારાજના આખા ઈશ્વરનું પુસ્તક છે એ પણ લખાયેલું છે મોંબાસાના એક હરિભક્ત સિટી પટેલ એ પોતે ફૂલદોલના ઉત્સવની અંદર આવેલા સાશીજી મહારાજના વખતમાં દર્શન કરવા માટે અરે ત્યાં આવ્યા અલે કોઈ દિવસ સેવા કરેલી નહીં સાશીજી મહારાજનું જે કોઈ સંતો ત્યાં આવતા એ બધાને સેવાની અંદર જોડી દેતા મજૂરો રાખવા પડે મજૂરોને પૈસા આપવા પડે તે વખતે તો પૈસાની પણ તકલીફ બહુ હતી તંગી હતી એટલે નાના મોટા કોઈ પણ હરિભક્તો આવ્યા હોય મોટો શેઠ હોય શાહુકાર હોય કે ગામડાનો હરિભક્ત આવ્યો હોય યોગીજી મહારાજ બધાને સેવામાં જોડી દેતા એટલે સેવા કઠણ પણ હોય કોદાળો કોદાળી હાથમાં પકડવી પડે પાવડો પકડવો પડે તગારા પકડવા પડે કચરો સાફ કરવો પડે આવી કોઈ દિવસ સેવા કરી નથી સિટી પટેલે અલે ત્યાં આગળ તો બહુ મોટી નોકરી ઈસ્ટ આફ્રિકાની અંદર મોબાસામાં હતી એટલે એક દિવસમાં તાવ આવી ગયો સાચીજી મહારાજને આ વાતની ખબર પડી સાચી સાથી કહ્યું કે છોટાભાઈ જાઓ તમે આરામ કરો એટલે બધું સારું થઈ જશે જોગી બાપા ત્યાં આગળ આવે છે યોગી બાપાને મોકલ્યા યોગીજી મહારા ત્યાં આગળ ગયા બહુ તાવ આવેલો સખત આખું ચાદરથી ઓઢીને પોતે સૂઈ ગયા હતા યોગીજી મહારાજે ધીરે ધીરે ચાદર છે ઊંચી કરી એમના માથા ઉપર હાથ મૂક્યો કપાળ ઉપર અને યોગી બાપા પોતે એવું બોલ્યા કે બહુ તાવ આવ્યો કેમ મારા સારું કરી દેશે ચિંતા કરતા નહીં અને પછી ધીરે ધીરે યોગીજી મારા ચાદર છે ને ખસેડતા ગયા અને જેમ જેમ ચાદર ખસેડતા જાય તો તાવ ઉતરતો જાય આખું શરીર ગરમ માથા પરથી ખસેડ્યું તો માથું છે ત્યાંથી તાવ ઉતરી ગયો પછી છાતીનો ભાગ આવ્યો ત્યાં તાવ ઉતરી ગયો પછી પેટનો ભાગ આવ્યો ત્યાં ઉતરી ગયો જ્યાં અંગને પગનો ભાગ આવ્યો ચાદર સ્વામી ખસેડીને બાજુમાં મૂકી સંપૂર્ણ તાવ ઉતરી ગયો છોટાભાઈ થિયોસોફિકલ સોસાયટીના પ્રેસિડન્ટ હતા અને બહુ મોટી પોસ્ટ હતી ત્યાંની એક ઇંગ્લિશ કંપની હતી એમાં અને એમના નીચે ઘણા બધા માણસો કામ કરતા હતા અને એમણે યોગીઓ વિશે સિદ્ધો વિશે ઘણું બધું વાંચેલું પણ આ પ્રકારનો ચમત્કાર એમણે વાંચેલો નહોતો અને એમણે પ્રથમ ચમત્કાર શાસ્ત્રીજી મહારાજને હયાતીમાં યોગીજી મહારાજ થકી આ જોયો એનું કારણ શું ભગવાન એમની પાસે હતા અને ભગવાન હતા એનું કારણ શું સહનશક્તિ નિર્માની પણ બીજો એક પ્રસંગ એવો બન્યો કે મુંબઈમાં ખરીબ વખત રહેતા બાલુભાઈ ભ્રમભટ કરીને મૂળ નડિયા જ ના એમને સંઘરણીનો રોગ થયેલો પેટનો કાંઈ પણ ખાય તો પચે નહીં રોટલી તો ખાઈ શકે નહીં મીઠાઈ ખાઈ શકે નહીં ભાત પણ પચતા નહોતા કંઈ કરતાં કાંઈ ટકતું જ નહોતું એમના પિતા કંઈક માંદા પડેલા બકોરભાઈ અરે બકોરભાઈને મળવા માટે બાલુભાઈ ત્યાં ગયા તેમને ખબર પડી કે યોગીજી મહારાજ પણ નડિયાદ પધારેલા છે એટલે યોગીજી મહારાજને મળવા માટે એમના દર્શન કરવા માટે ગયા એટલે પછી આ બધી વાતો એમને કરી નહીં પણ એમને ખબર પડી કે નજીકમાં પીપલક ગામ છે અને ત્યાં આગળ ભાઈ ભાઈલાલભાઈ પટેલ કરીને હરિફક્ત અને સંપ્રદાયની અંદર ભાઈ કાકા તરીકે બધા એમને ઓળખે એમને એક નવું મકાન બનાવેલું એ મકાનનું વાસ્તુ હતું એ નિમિત્તે યોગીજી મહારાજને ત્યાં આગળ બોલાવેલા ઘણા સંતોને બોલાવેલા હરિભક્તોને બોલાવેલા અને પછી ત્યાં આગળ બાલુભાઈ પણ સાથે ગયા અને પછી વાસ્તુવિધિ પતિ પતી ગઈ કથા પતી ગઈ કથા પછી બધા હરિભક્તોને જમવાનું હતું યોગીજી મહારાજ પીરસવા માટે નીકળેલા અને મીઠાઈની અંદર મુખ્ય મિષ્ઠાન હતું એમાં લાડુ હતા અને યોગી મહારાજ બધાને પ્રસાદ આપતા આપતા નીકળ્યા અને બાલુભાઈ હતા યોગી બાપાએ બાલુભાઈને આ લાડુ આપ્યા એમણે કીધું સ્વામી મને પેટમાં દરજ છે અને કંઈ ખાવાનું પચતું પણ નથી ટકતું પણ નથી શરીર એકદમ પાતળું થઈ ગયું હતું બાલુભાઈનું યોગી બાપાએ કીધું કે મહારાજને સંભાળીને તમે જમી જાઓ તમને કંઈ નહીં થાય ચિંતા કરતા નહીં યોગીજી મહારાજના વચનમાં વિશ્વાસ અને પોતે લાડુ જમી ગયા લાડુ જમ્યા એ પચી ગયો કંઈ કરતાં કાંઈ થયું નહીં દસ દિવસ સુધી યોગીજી મહારાજ સાથે પોતે વિચરણ કર્યું યોગી બાપા રોજ મીઠાઈ આપે જે માણસ ભાત પણ ખાઈ શકતા નહોતા એને યોગીજી મહારાજ મીઠાઈ રોજ આપે અને છેલ્લો દિવસ થયો વિદાયનો દિવસ અને તે વખતે યોગી બાપા પાસે વિદાય લેવા માટે આવ્યા યોગીજી મહારાજે પૂછ્યું કે તમને ક્યાં દુખે છે એમણે કીધું સ્વામી જગ્યા બતાવી યોગી બાપાએ ત્યાં હાથ મૂક્યો સ્વામી કે જાઓ રોગ ગયો એટલે ઘરે જઈને ડૉક્ટરની બધી દવા ફેંકી દેજો જાઓ યોગી બાપાએ આમ વીટો પાવર વાપર્યો અરે ઘરે જઈને વિશ્વાસ હતો બધી ફેંકી દીધી દવા અરે બહુ મજબૂત શરીર અમે બાલુભાઈ ટીટીને જોયેલા એ પોતે રેલવેની અંદર કામ કરતા હતા ટિકિટ ચેકિંગનું કામ કરે યોગી બાપા કે ટીટી અહીંયા હો એટલે પ્રવર્ચન કરે જોરદાર પ્રવર્ચન આમ જગાડી દે લોકોને એમને બધા સંકલ્પ જે વખતે આપણે ત્યાં સ્વયંસેવકો બહુ ઓછા હતા અને તે વખતે બાલુભાઈ ટીટી એવા બળિયા સંકલ્પ કરતા કે પાંચ હજાર સ્વયંસેવકો ભેગા કરવા છે હવે તે વખતે તો આપણે સ્વયંસેવકોમાં સો બસો ત્રણસોમાં આંટા મારતા હોય પણ પ્રમુખ સ્વામી મહારાજે એમનો સંકલ્પ પૂરો કર્યો આપણા ઉત્સવ થયા બાર બાર હજાર સ્વયંસેવકો તૈયાર થયા હતા ગુણાતાન સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ થયો પણ એમણે આ વાત કરી હતી ત્યારે એમણે જો યોગી બાપાએ ખાલી સંકલ્પ કર્યો અને સ્વામી હાથ મૂક્યો તેમનો જે રોગ હતો એ રોગ મટી ગયો ઓગણીસો ને છપ્પનની સાલમાં યોગીજી મહારાજ કચ્છભુજની અંદર ગયા હતા અને ત્યાં આગળ બાપા સાથેનો સંઘ પણ હતો હરિભક્તો એમની સાથે હતા એક વખત રાત્રે બે વાગેલા ભુજમાં હતા નજીકમાં એક હરિભક્તો સૂતા હતા નાથાલાલ યોગીના એનું નામ યોગી મહારાજે એમને ઉઠાડ્યા રાત્રે બે વાગે જાગી ગયા એમને ખબર પડી કે સ્વામીને બાથરૂમ જવું હશે એટલે સ્વામીને ટેકો આપ્યો અને બાથરૂમ જવા માટે યોગીજી મહારાજ ગયા પણ હેતુ કંઈક બીજો તો પછી ખબર પડી યોગી બાપા જેવા બાથરૂમમાંથી બહાર આવ્યા એ ખૂણાની અંદર કોઈક હરિભક્તોનો રડવાનો અવાજ સંભળાયો યોગી બાપા કે કોઈક રડે છે ચાલો આપણે ત્યાં જઈએ એ હરિભક્તો માટે જ ઊભા થયા હતા પણ એ જાણતા હતા કે હરિભક્તો કણસતા હતા સાથે સંઘની અંદર છે કદાચ કોઈને કહી શકતા નહીં હોય યોગીજી મહારાજ પાસે વાત પણ નહીં પહોંચી હોય અને એ હરિભક્ત એનું નામ જેઠાદાસ કાળીદાસ એટલે સ્વામી ત્યાં આગળ ગયા કે કેમ રડો છો કે સ્વામી ખરજવું થયું છે બહુ દુખે છે આ મટતું નથી ઊંઘ આવતી નથી સ્વામી કે ક્યાં થયું છે એટલે એમણે વાત કરી અહીંયા થયું અંધારું હતું યોગી બાપે અંધારાની અંદર ખરજવાનો જે ભાગ હતો ને ત્યાં હાથ સ્વામી ફેરવા લાગ્યા અને જેવા હાથ ફેરવતા જાય પેલા દરજ છે મળતું જાય શાંત થતું જાય અને પછી સ્વામી કે આખું દરજ તમારું મટી ગયું જાવ તમે ચિંતા કરતા નહીં અને ખરેખર દરજ મટી ગયું હું પણ આવી ગઈ સવારના પોરમાં ઊભા થઈને જોયું ખરજવાનું કોઈ ચિહ્ન જ નહીં એને સંપૂર્ણપણે ત્યાં આગળ મટી ગયું યોગીજી મારે ખાલી સ્પર્શ કર્યો અને સ્પર્શથી એનું દુઃખ મટી ગયું સૌને શીતલ છાયેલડી યોગી બાપા દેતા ત્રિવિધ તાપો નિવારે સાચા રેમથી આખું જે ભજન ઘનશ્યામે લખ્યું છે કલગારી વ્યક્તિ હતા પણ યોગી બાપાના પ્રેમમાં પાગલ થઈ ગયા હતા અને એવા બધા અદભુત ભજનો યોગી બાપા બેઠા હોય ગોંડલની અંદર અને પોતે સામે બેઠા હોય અને ભજનો ગાય યોગી બાપા ડોલે એની ભક્તિને પુષ્ટિ આપે અને એક ભજન ને બીજું બીજું પતે ને ત્રીજું ત્રીજું ને ચોથું ચાલુ ને ચાલુ કન્ટિન્યુઅસ યોગી બાપાની હાજરીમાં જે પરોશની અંદર ભજનની રીત છે એ કન્ટિન્યુઅસ ચાલુ જ હોય તેવી રીતે અદ્ભુત ભજનો એ યોગી બાપાના ગયા સૌને શીતલ છાયેલડી યોગી બાપા દેતા ત્રિવિધ તાપો નિવારે સાચા રે કોઈ લાગે ને કે કોઈ છૈયાના ભૂખ્યાને માગ્યું દેતા કોઈ દિલડાના દુખિયા આ બધા શબ્દો એમણે મૂકેલા છે અંદર એમ યોગીજી મહારાજે ખાલી હાથ ફેર્યો મટાડી દીધું એક વખત એવો પ્રસંગ થયો તો યોગીજી મહારાજ ગોંડલ પધારેલા લગભગ ઓગણીસો ને સિત્તેરની સાલનો આ પ્રસંગ અને તે વખતે ત્યાં આગળ જે સિવિલ હોસ્પિટલ એના સિવિલ સર્જન હતા ડૉક્ટર હરીશભાઈ ત્રિવેદી અત્યારે અમદાવાદની અંદર આપણે એક સંત છે પ્રિય સ્વરૂપ સ્વામી એમના પૂર્વાશ્રમના પિતાશ્રી પણ બહુ બાહોશ વ્યક્તિ અને એમને જ્યારે ટ્રેનિંગ લીધેલી તો તે વખતે એક જર્મન ડોક્ટર હતા જૂનાગઢની અંદર એમની નીચે ટ્રેનિંગ લીધેલી અને ત્યાર પછી એ ગોંડલ આવેલા અને ગોંડલની અંદર યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા અને સત્સંગથી રંગાયા અને પોતે ત્યાં હતા હવે એવા અવસરની અંદર એ સિવિલ હોસ્પિટલની અંદર ગોંડલનું એક બાજુમાં ગામ એનું નામ રામોદ એ ગામના એક હરીબ્રનું નામ ભૂરાભાઈ એ ભૂરાભાઈ ત્યાં આગળ દાખલ થયેલા હાર્ટ એટેક સિવિયર હાર્ટ એટેક આવેલો હવે એમને જોવા માટે સ્પેશિયલી રાજકોટથી એક ડૉક્ટરને બોલાવેલા ડૉક્ટર બક્ષી એ બક્ષી ત્યાં આગળ આવ્યા અને પછી બધું તપાસ કરી અને એમણે તો નિદાન કરી દીધું આ કેસ ફેલ થઈ ગયો છે આ કોઈ દિવસ બચે નહીં હૃદય છે એ બેસતું જતું હતું એટલે તાત્કાલિક આ ડૉક્ટર હરીશભાઈને ખબર પડી કે આ વ્યક્તિ સત્સંગી છે યોગીજી મહારાજના દર્શન એની એને અત્યારે રટન એની લગ્ન લાગી છે કે યોગીજી મહારાજના મને અંત સમય જો દર્શન થઈએ તો સારું અને સામાન્ય હરિભક્ત હતા એટલે પછી હરીશભાઈ મંદિરમાં આવ્યા યોગી બાપાને વાત કરી બાપા રામોદ ગામના ભૂરાભાઈ દાખલ થયા છે એમને મુશ્કેલી થઈ તકલીફ થઈ છે અને આપની યાદ કરે છે આપ દર્શન દેવા માટે આવશો યોગીજી મહારાજ કે ચાલો યોગી મહારાજ ત્યાં આગળ ગયા અને યોગી મહારાજ એમને મળ્યા અને મળીને સાહેબ હતા એને પૂછ્યું બીમારી ક્યાં છે બીમારી તો સામે હતી જ મૂર્તિમાન જવાની તૈયારી હતી એટલે એમને કીધું ક્યાં બીમારી છે એટલે યોગી બાપા એવું પૂછવા માગે છે કે કયા શરીરમાં ભાગમાં બીમારી છે એટલે ઈશારો કર્યો કે હૃદયમાં બીમારી છે સ્વામી હાથ ફેર્યો સ્વામી કે આમને તો સેવા લેવાની છે આમની પાસે તો હજી સેવા લેવાની છે અને મહારાજ એમને આયુષ્ય આપશે જાઓ દસ વર્ષ સુધી વાંધો નહીં આવે થઈ ગયો મોઢામાંથી શબ્દ નીકળી ગયો એવો શબ્દ નીકળ્યો છે કે એ શબ્દ નીકળે તો અર્થ એની પાછળ પાછળ દોડે અને એ સિદ્ધ થાય જ અને ભગવાનને સિદ્ધ કરવું જ પડે બરોબર દસ વર્ષ થાય દસ વર્ષનું આયુષ્ય યોગીજી મહારાજે એમને આપ્યું હવે આયુષ્ય આપવું ઘટાડવું ધામમાં લઈ જવા તો બહુ આ તો ભગવાનની શક્તિ હોય તો કામ થાય બાકી કામ થાય નહીં અને પ્રસંગ તો એવો થઈ ગયો હતો કે યોગીજી મહારાજ પોતે વિચરણ કરતા કરતા ભાલની અંદર એક ગામ એ ગામનું નામ કંથારિયા યોગી બાપા ત્યાં આવેલા હવે ખબર પડી કે કોઈક ભાઈ હતા ગામમાં રતનાભાઈ લુહાર કરીને સત્સંગી નહીં ગુણભાવી માણસ એનો દીકરો હતો કુબેર એ કુબેર ધામમાં જતો રહ્યો એ ધામમાં ગયો એટલે બિચારા બહુ જ વ્યગ્ર થઈ ગયા લાગ જોઈને વાત કરી કે જા ભગવાન ભગવાન છે ને તારા દીકરાને જીવતો કરશે જા દ્વેષની અંદર વાત કરી કેસરીસિંહને ઓળખે હવે એના ભગવાન કોણ બધું પૂછ્યું હશે ત્યાં યોગીજી મહારાજ આવ્યા છે એ ભગવાન માને છે એને જા ત્યાં આગળ મટાડશે તારા દીકરાને બેઠો કરશે આ મરી ગયો તો આ સ્મશાનની વિધિ કરવાની હોય લોકોને જાણ કરવાની હોય અને એ બધું કાર્યક્રમ કરવાના હોય પણ આને ખબર નહીં બોળા ભગત રત્નાભાઈ એમને એકદમ વિશ્વાસ આવી ગયો અને વિશ્વાસને લઈને પછી કેસરીસિંહના ઘરની અંદર જાય છે ને વાત કરી કે ભાઈ તમારા ભગવાન છે એણે કીધું યોગીજી મહારાજ ભગવાન નથી કેસરીસિંહ કે અમે માનતા જ નથી કે યોગીજી મહારાજ ભગવાન છે પણ ભગવાન છે ને યોગીજી મહારાજને વશ છે ભગવાન છે એ યોગીજી મહારાજને વર્ષ છે એની પાછળ પાછળ આખું જે ભજન છે ને નરસિંહ મહેતાનું પ્રાણ થકી મુને વૈષ્ણવવાલા એમાં કહે છે બેઠા બેઠા ગાય ત્યાં ઊભો ઊભો સાંભળો ને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે આ લખે છે નરસિંહ મહેતા એટલે બહુ જબરજસ્ત મોટી બધી વાતો કરી લક્ષ્મીજી અર્ધાંગના મારી તે મારા સંતની દાસી રે લક્ષ્મીજી અર્ધાંગના મારી પણ તે મારા સંતની દાસી રહે સંત ચાલે ત્યાં હું આગળ ચાલું ને સંત સુવે ત્યાં હું જાગું રહે જે મારા સંતની નિંદા કરે તેના કુળ સહિત હું ભાગું રે પ્રાણ થકી મને વૈષ્ણવવાલા આવા બધા મહિમાના શબ્દો લખેલા છે ભગવાન છે એ યોગીજી મહારાજને વશ છે એ સંકલ્પ કરે તો ભગવાનની સંકલ્પ પૂરો કરવો પડે યોગી બાપાને વાત કરી યોગી બાપાને દયા આવી એને યોગીજી મહારાજ કે ચાલો આપણે એમના ઘરે જઈએ અરે યોગીજી મહારાજ ત્યાં આગળ ગયા અલે ઘરમાં દાખલ થયા આખા શરીર ઉપર હાથ ફેરવ્યો આમ તો મળદું જ હતું હાથ ફેર્યો યોગીજી મહારાજે તુંબડીમાંથી પાણી થોડુંક છાંટ્યું સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરી અને ધૂન કરીને જ્યાં સંકલ્પ કર્યો મહારાજ દયા કરે કૃપા કરે આળસ મળીને છોકરો બેઠો થયો આ પ્રસંગ બન્યો કંથારિયાની અંદર બધાએ જોયું ત્યારે દ્વેષીઓએ વિચાર કર્યો કે આપણે તો મશ્કરીની અંદર વાત કરી આ તો હાળું હકીકત થઈ ગઈ આ શ્રીજી મહારાજના વખતથી પ્રસંગો બનતા આવેલા છે શાસ્ત્રીજી મહારાજના વખતમાં એ પ્રસંગ થયો યોગી બાપાના વખતની અંદર પણ આ પ્રસંગ થયો છે અને સ્વામીએ પણ પ્રમુખ સ્વામી મહારાજે અશોક કોટેચા દુબઈની અંદર હતા એનું જે મૃત્યુ ઠેલ્યું આ બધા પ્રસંગો પ્રચલિત છે અને પ્રસંગો જાણીતા પણ છે એટલે એમની આવી સામર્થ્ય છે એમની આવી શક્તિ છે ઘણા બધા પ્રકારના ચમત્કાર મેં તમને શરીરની વાત કરી રોગો મટાડ્યા એની વાત કરી પછી માણસ મરી ગયા હોય એમને જીવતા કર્યા બેઠા કર્યા એની વાત કરી ક્યારેક યોગી બાપાને રિભક્તોનો પ્રેમ ભાવ એના જે નિર્દોષ ભાવ અને જે ભોળપણ યોગી બાપા એટલી બધી દયા આવી જતી ત્યારે એમને આર્થિક દ્રષ્ટિએ કરીને વ્યવહારિક દ્રષ્ટિએ કરીને યોગી બાપાને હાલ કરી દેતા ખોખરી ગામ છે સૌરાષ્ટ્રની અંદર યોગી બાપા વિચરણમાં નીકળેલા ધર્માદાનો સમય હતો એ વખતે ધર્માદો છે હોય બાજરાનો ધર્માદો પછી આ બાજુ વિચરણ કરતા હોય ભાલમાં તો ઘઉંનો ધર્માદો હોય ચણાનો ધર્માદો હોય વળી કંઈક સારું સ્થાન હોય આણંદ જેવું તેમાં દાળનો ધર્માદો હોય કોઈ ખરી ભક્ત પૈસાની દ્રષ્ટિએ થોડી ઘણી સેવા કરે એવો તો ધર્માદો હોય તો ત્યાં આગળ સ્વામી નીકળેલા અને ધર્માદાનો આ સમય હતો ખોખરી ગામ આવ્યા એ ભક્ત હતા નામ લવજી ભગત હવે એ છે ને છન્મો દુકાળ સમત ઓગણીસો ને છ દુકાળનો સમય હતો આખા ખેતરની અંદર માત્ર એને જે બાજરો બાકેલો નવ મણ નવ મણ બાજરો એટલે પૂરી બે ગુણ પણ નહીં પંદર માણસ ઘરમાં જમનારા આખું વર્ષ ચાલે કેવી રીતે હવે એ સમયમાં યોગીજી મારા ધર્મ દો ઉઘરાવ આવ્યા પણ જો તમે એને સત્સંગ કરેલો એક સામાન્ય ગામના હરિભક્ત જે આપણે રઢુવાળા આશાભાઈની વાત કરીએ છીએ પુરુષોત્તમપુરાવાળા આશાભાઈ કે જ્યારે ઘર બળી ગયું ને સાચીજી મહારાજ માગવા માટે આવ્યા તો તે વખતે એમના મનમાં એવો વિચાર આવ્યો કે આ સમયમાં કાં તો મૂરખ હોય ગાંડો હોય માગે અને કાં તો ભગવાન હોય એ માગે બાકી કોઈની તાકાત નથી આ સમયમાં માગી શકે આ લોકોમાં તો કોઈ માણસની હિંમત ના ચાલે મૂરખ માણસ હોય માગે કાં તો ભગવાન માગે આ મૂરખ તો છે નહીં એમને મનમાં આવો વિચાર આવ્યો લવજી ભગતને લવજીભાઈને એમના મનમાં એમ થયું કે આ સમયમાં મારી પાસે યોગીજી મહારાજ માગવા માટે આવ્યા છે નક્કી ભગવાન હોવા જોઈએ અને પછી સ્વામી પાસે એમણે વાત કરી કે સ્વામી આપ ધર્માદા માટે આવ્યા છે મારી પાસે જેટલો બાજરો છે બધો જ લઈ જાઓ ખાલી નવ મણ બાજરો બધો જ લઈ જાઓ યોગી બાપા કે પણ તમારા ખેતરમાં ઉતાર કેટલો થયો છે તો કહો કે સ્વામી આપ લઈ જાઓને મને એ વાત કરો કેટલો ઉતાર થયો એમણે કીધું સ્વામી નવું મણ સ્વામી કે ક્યાં છે અહીંયા સ્વામી નાખો કોઠીની અંદર ઉપર બંધ કર્યું અને સ્વામી કીધું કે આ તમે બંધ રાખજો આખા વરસ માટે સારું વરસ ના થાય ત્યાં સુધી સાણું હોય સાણામાંથી તમે અનાજ કાઢજો મારા સારું કરશે તકલીફ પડશે નહીં આમાંથી બે મણ કાઢી અને સાત મણ અંદર નાખજો અને બે મણ અક્ષરદેરી ગોંડલમાં તમે મોકલાવજો હવે આ તકલીફની અંદર પાછું બે મણ તો પછા લે છે જ અને અક્ષરદેરી છે મોકલવાની વાત કરે છે પહેલાંની શ્રદ્ધાને વિશ્વાસ અક્ષરદેરીમાં મોકલ્યા બાર મહિના સુધી બાજરો કાઢતા જ જાય કાઢતા જ જાય જ્યારે જ્યારે ખાવાનું હોય મહેમાન આવ્યા હોય જમાડવાના હોય હાડો ખૂટે જ નહીં પણ યોગી બાપાએ ના પાડી હતી કે ઉપરનું ઢાકડું ખોલવાનું નહીં સાણેથી તમારે લેવાનું એક વરસ પૂરું થયું વરસાદ પડી ગયો હશે બાજરો પાક્યો હશે નવો બાજરો ઘરમાં આવ્યો હશે એ અંદર નાખવાનો હશે તે વખતે અંદર ખોલ્યું ને તેમાંથી દસ મણ નીકળ્યો અનાજ નાખેલું સાત મણ નીકળ્યું દસ મણ બે ગુણિયું પૂરી થઈ હાળું વધ્યું કેમનું યોગી બાપાએ સંકલ્પ કર્યો જો એ સંકલ્પ કરીને કામ થયું ઓગણીસો ને ત્રેપનની ની સાલમાં યોગીજી મહારાજ એકવાર સુરેન્દ્રનગર પધારેલા અલે સુરેન્દ્રનગરની અંદર જૂનું મંદિર એ જૂના મંદિરમાં યોગી બાપા દર્શન કરવા માટે ગયેલા ઠાકોરજીના દર્શન કર્યા અને યોગી બાપાને કથા વાર્તાનો પણ ખૂબ ઈશક એટલે યોગી બાપા ત્યાં બેઠા અને ગુણાદિત્યાનંદ સ્વામીની વાતો યોગી બાપા મોઢે આવડતી હતી મોઢે બોલ્યા અને સ્વામી એના પર નિરૂપણ કરવા લાગ્યા અને ત્યાં જૂના મંદિરના જે કોઠારી હતા મંદિરના નર્મદાશંકર આચાર્ય એમને ખબર પડી એકદમ મંદિરમાં આવ્યા અને મંદિરમાં આવી અને યોગી બાપાને વાત કરી કે તમે તો બોચાસણના બંડ્યા છો તમને આ મંદિરમાં કથા વાર્તા કરવાનો અધિકાર નથી બહાર નીકળી જાઓ યોગી બાપા તો હાથ જોડીને તરત બહાર દર્શન થઈ ગયા થોડી કથા વાર્તા થઈ એ વાર્તા કરીને બહાર નીકળ્યા નર્મદાશંકર આચાર્ય દેવેન્દ્ર પ્રસાદજી મહારાજના કુલ મુખત્યાર કાળુપુરમાં જે મંદિર છે અત્યારે જે આચાર્ય છે એના દાદા એના કુલ મુખત્યાર એ નર્મદાશંકર આચાર્ય પણ એ જ વર્ષે ગુનાહિત થયા ફોજદારી થઈ કેશ થયો અરે કેસની અંદર એને થયું જેલ થાય એવું છે બહુ બધા પ્રયત્ન કર્યા બહુ લાગવક લગાડી પણ મેળ પડ્યો નહીં પૈસા પણ બહુ વેર્યા પણ મેળ પડ્યો નહીં નજીકમાં વઢવાણ ગામ ત્યાં એક આપણા હરિભક્ત સ્વામિનારાયણના હરગોવિંદભાઈ મહેતા એ હરગોવિંદભાઈ મહેતાના ઘરની અંદર પોતે ગયા અરે પોતાનું દુઃખ છે એ દુઃખ ત્યાં આગળ વ્યક્ત કર્યું એને વાત કરી કે આવી રીતે મને પ્રશ્ન થયો છે પહેલાં યોગીજી મહારાજના શિષ્ય એમણે કીધું કે તમે યોગીજી મહારાજના આશીર્વાદ લો એણે તો એમને તો મેં કાઢ્યા છે મંદિરમાંથી એમના આશીર્વાદ કેવી રીતે લો યોગીજી મહારાજ જુદા પુરુષ છે અજાજ શત્રુ છે તમે ચિંતા નહીં કરતા તમને આશીર્વાદ મળશે અરે જો દિલથી આશીર્વાદ આપશે ને તમે છૂટી જશો ગોંડલ ગયા યોગીજી મહારાજના ખોળામાં માથું મૂક્યું રડવા લાગ્યા કે સ્વામી મારે બહુ મુશ્કેલી આવી છે બાપા કે નર્મદા શંકર ભાઈ તમે ચિંતા કરતા નહીં શ્રીજી મહારાજની કૃપાથી તમારો વાળ વાંકો નહીં થાય જાઓ અને નિર્દોષ છૂટી જવાશે હવે એમને આજે આ શું કહેવાય મોડામાંથી જજમેન્ટ આપી દીધું હવે આ જજમેન્ટ સુપ્રીમ કોર્ટનો સુપ્રીમ કોર્ટનો જજ પણ ફેલ ના કરી શકે કારણ કે એમાં રહીને શ્રીજી મહારાજ બોલે છે અલે સીધું બોલી ગયા તો પોતે જાતે બોલ્યા છે પરાણે બોલાવડાવે તો નહીં તો ન થાય ઘણા લખાવતા સ્વામી લખો બાપા કે શું લખું કે હું એકાંતિક છું એમ લખો યોગી મહારાજ કે લાખો કે આ એકાંતિક છે હવે એકાંતિક કહેવાય કે બેકાંતિક કહેવાય પછી એકાંતિક ન કહેવાય કે બેકાંતિક કહેવાય યોગી બાપા બધાને રાજી કરતા કોઈ પણ આવ્યો હોય બધાને રાજી કરે પણ અંતરમાંથી નીકળે ને એટલે છૂટી ગયા નિર્દોષ છૂટી ગયા એટલા બધા રાજી થઈ ગયા ફરી વખત ગોંડલ આવ્યા યોગીજી મહારાજની માફી માગવા માટે કે સ્વામી આપ મંદિરમાં આવ્યા હતા મેં આપને કાઢી મૂક્યા મેં આપનું અપમાન અપમાન કર્યું યોગી બાપા કે મને યાદ જ નથી તમે ભૂલી જાઓ તમે મગજમાંથી કાઢી નાખો હવે એ જ વરસનો આ પ્રસંગ છે અને એ પ્રસંગમાં યોગી મહારાજ કે મને યાદ નથી બોલો આપણને એ તો ભૂલાય જ નહીં કોઈ દાડો ભૂલાય નહીં આપણે સ્કૂલમાં જ્યારે ભણતા હતા અને સ્કૂલમાં જો કોઈ શિક્ષકે આપણને લાફો માર્યો હોય બોલો એ ભૂલાય નહીં એ બીજા ધોરણમાં હોય કે ત્રીજા ધોરણમાં હોય કે છઠ્ઠામાં હોય પણ આપણને મેથી પાક એકાદ બે લાફો પડ્યો હોય કે ભાઈ તમને માર પડ્યો તો કે હા ભાઈ પડ્યો તો ને માર કે આ મને આમ કઈ ગયા હતા યોગી બાબા કે મને યાદ જ નથી તમારા મગજમાંથી ગાડી નાખો તમે પણ ભૂલી જાઓ વિચારવા પડી ગયા કેવા પુરુષ છે પછી વિનંતી કરી સ્વામી આપ મારે ત્યાં પધારો અને મારે ત્યાં આગળ પધારી અને મારું ઘર પાવન કરો ઠાકોરજી જમાડો યોગી બાપાએ હા પાડી ફરી વખત ત્યાં ગયા અને ત્યાં ઠાકોરજી જમાડવાની બધી વ્યવસ્થા કરી એણે પિસ્તાલીસ માણસે રસોઈ બનાવેલી પિસ્તાલીસ માણસ યોગી બાપાના દર્શન કરવા માટે ભેગા થયા ત્રણસો જણા ભેગા થઈ ગયા તો ડગાઈ ગયા આ મોટા માણસ કુલ મુખત્યાર અને યોગી બાપા પાસે તો જે ઢગલો થાય ને આમ ખેંચાય બધેથી ત્રણસો માણસ રસોઈ આટલી છે નાક કપાય આબરું જાય યોગી બાપા કે ચિંતા કરતા નહીં ઠાકોરજીની મૂર્તિ એમની પાસે થાળ મૂક્યો ઘીનો દીવો કર્યો અને દીવો કરીને યોગી મહારાજે વાત કરી જાઓ ફતે થશે વાંધો નહીં આવે કરો પિસ્તાલીસ માણસની રસોઈમાંથી યોગીજી મહારાજે ત્રણસો માણસોને જમાડ્યા અને પેટ ભરીને આ સામાન્ય નહીં કશું ખૂટ્યું નહીં કાંઈ કરતા કાંઈ ખૂટ્યું નહીં ત્યારે આવા બધા ચમત્કારો એમના જીવનની અંદર સહેજે સહેજે થયા કરતા હતા મોટા ચમત્કારો કયા પરિવર્તન થઈ જાય એનું હવે આ બહુ મોટો ચમત્કાર આ સામાન્ય ચમત્કારની અલગ અલગ રીતે યોગી બાપા સહેજ સહેજમાં લોકો એમના પ્રસંગની અંદર આવે એમના જીવનમાં બહુ પરિવર્તન થઈ જાય મોટું પરિવર્તન થઈ જાય એક પ્રસંગ એવો થયો યોગી બાપા આટલા મંદિરમાં હતા અને મુંબઈને ભક્ત મૂળ એનું ગામ પંડોળી પણ રહેતા હતા મુંબઈમાં બાલુભાઈ ત્રિવેદી એમનું નામ સિગરેટના અઠંગ વ્યસની યોગી બાપા માટે ભાવ પણ વ્યસન છૂટે નહીં યોગી બાપાના દર્શન કરવા માટે આવ્યા એમના મનમાં વિચાર થયો કે અટલાદરા તો ગામ છે અને હું જે સિગરેટ જે બ્રાન્ડની સિગરેટ પીવું છું ને એ ગામમાં મળે નહીં એટલે પોતાની સાથે મોટું સિગરેટનું બંડલ લઈને આવેલા અને યોગી બાપાના દર્શન કરવા માટે જાય ને તો ખિસ્સાની અંદર પોતાના રૂમમાંથી બે સિગરેટ છે ને મૂકતા જાય અને અટલા તરફ મંદિરનો દરવાજો એની બહાર એક સિગરેટ પીવે પછી સિગરેટ પીને ઓલો આમ કેફ ચડે ને પછી કથા સંભળાય ને તો કથા સંભળવાનું સુખ ના આવે એટલે ત્યાં બેસે અને પછી દર્શન કરે પછી એ કથા ઉતરે એના માટે બીજી સિગરેટ પીવે હા એમનો ક્રમ હતો એમાં એક વખત ત્યાં આગળ આવ્યા અને આગળ આવીને એ સિગરેટ પીતા હશે પોતાની મસ્તીની અંદર એ વખતે જગત ભૂલી જવાય આમ કશ લેતા હોય ને એને કશું દેખાય નહીં એક આમ ફૂંક અંદર જાય ફૂંક બહાર આવે હાશ થાય નિકોટી ના હોય ને આખા શરીરમાં બ્લડમાં બધે પ્રસરે ને મજા આવી જાય ને એક હરિભક્ત ઢંઢોળ્યા યોગી બાપા તમને બોલાવે છે યોગી બાપાનું નામ સાંભળ્યું સિગરેટ નાખી દીદીની છે કારણ કે સ્વામી બોલાવે છે જવાનું છે ત્યાં ગયા અને યોગી બાપાના ખોળામાં માથું મૂક્યું તે ઉપરના સિગરેટ ને એના ખોળામાં પડી યોગી જિંદગીની અંદર સિગરેટ જોઈ નતી કોઈ દાડો સિગરેટ જોઈ જ નથી બીડી હીડી બોલે હા કે આપણે બીડી હીડી કરવી નહીં બોલે બીડી હીડી શું પણ બીડી પીવી ની બરાબર બીડી હીડી કરવી નહીં તે બીડી હીડી બોલે સિગરેટ યોગી બાપા એ થયું કે આના ખિસ્સામાંથી એની પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી રિટર્ન કરવી જોઈએ પડી વસ્તુ કોઈની હાથે કાવ્ય છે હાથમાં સિગરેટ લીધી અને સિગરેટ લઈ અને એમણે ભાલુભાઈને આપી કે આ તમારું કંઈક પડી ગયું છે ભાલુભાઈ કે યોગી બાપાના હાથમાં સિગરેટ સિગરેટારે છે અંતરમાં એટલી બળતરા થઈ તે જ વખતે સંકલ્પ કર્યો આજથી સિગરેટ બંધ પરિવર્તન ખાલી યોગી બાપાના દર્શન કર્યા યોગી બાપાએ બોલાવ્યા પરિવર્તન થઈ ગયું અટલાદરાની અંદર બીજો પ્રસંગ થયો ગોરધનભાઈ ડૉક્ટર ગોરધનભાઈ કરીને હતા એની સાથે એમને એક મિત્ર હતા એ બને ત્યાં આગળ મંદિરમાં આવેલા ઉતારો છે ને અટલાદરા મંદિરની અંદર ત્યાં બધી રજાઓ તે વખતે બધા હરિભક્તો આવે ત્યાં ડામચિયામાંથી રજાઈઓ કાઢે અને રજાઈ ત્યાં લઈ જાય હવે ત્યાં લોકો બીડી પીતા હતા એમાં તણખો ઉડ્યો ને તે રજાઈ સળગી ઓલવી કાઢી બધી પણ સળગી પછી યોગી બાપાની કથા વાર્તા સાંભળવા માટે આવ્યા યોગી બાપા કે કેટલા મંદિરમાં આવીને અંદર બીડી પીવે છે પણ અને બાળે છે પછી એકદમ ડોક્ટર ગોર્ધનભાઈ સામે જોયું શું ગોર્ધનભાઈ હવે આપણે વ્યસન ક્યારે મૂકવું છે પછી યોગી બાપા જાતે બોલ્યા તનકી જાણે મનકી જાણે જાને ચિતકી ચોરી ઉસકે આગે ક્યાં છુપાવે ચીસકે હાથ મેકશો વ્યસન હા બાપા તરત એમને વ્યસન મૂકી દીધું મુંબઈનો પ્રસંગ છે ભાઈ શંકર સોલિસિટર હતા એમના દીકરા કેશવચંદ્ર અમીન એલિમ્પિક દવાની બહુ મોટી કંપની હતી એમાં પોતે ડાયરેક્ટર હતા પણ યોગી બાપાના દર્શન કરવા માટે આવે તો એમને સિગરેટનું વ્યસન અરે દારૂની લત સખત લત પહેલી વખત યોગી બાપાના દર્શન કરવા માટે આવે દારૂ પીને જ આવેલા યોગી બાપા કંઈ બોલ્યા નહીં યોગી બાપાએ પ્રેમથી આવકાર્યા સ્વામી લાક્ષણિકતા માથા પર હાથ ગળા ઉપર હાથ તબ્બો એમને થયું કે આ સાધુ બહુ સારા છે બીજી વખત આવ્યા દારૂ પીને આવેલા ત્રણ ચાર પાંચ વખત થયું પણ એક વખત યોગી બાપા કે મારી જાતિ બહુ બળે છે હવે આ પ્રેમ થઈ ગયો હતો અને દવાની કંપનીમાં ડાયરેક્ટર હતો એલેબિકમાં એને એકદમ થયું સ્વામી હું દવા લાવું યોગી બાપા કે એ દવાથી નહીં મટે તો કે શું થાય છે કે ગુરુ હવે એને ગુરુ કહે યોગી બાપા આવું કે ગુરુ કે મારી છાતી એટલા માટે બળે તમે દારૂ પીવો છો ને મારી છાતી બળે એને કહ્યું કે હાલો હું દારૂ પીવું છું ને આમને દુઃખ થાય છે કાઢો કેશવચંદ્ર અમીરનો દારૂ ગયો એમની સિગરેટ સિગાર પીતા મોટી ક્યુબાની સિગારા આવે જબરજસ્ત મોટી લઠ્ઠા જેવી મિસાઇલ જેવી એ છે ને તમે જોઈ હોય તો ખબર પડે મેં તો જોઈ છે એટલે છે ને ક્યુબાની સ્પેશિયલ સિગારસ હોય બહુ મોંઘી આવે એ નાની મિની મિસાઇલ હોય ને એના જેવી હોય હવે એ પછી લોકો ચાવે થોડું લે પછી એને બંધ કરીને પાછું રાખી મૂકે પછી એને સળગાવે અને બધો કાર્યક્રમ કરે એ બધું એનું ગયું અને પછી તો અમે જોયા છે યોગી બાપા ધામમાં જતા રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા સ્વામીમાન ઇષ્ઠાથી ભગવાન લુગડા પહેરીને સારંગપુરની અંદર સંત સ્વામીની કથા વાર્તા સાંભળવા માટે મહિનો મહિનો સારંગપુરમાં રોકાતા ભગવો લેંઘો અને ભગવો પેલું બધું જ નીકળી ગયેલું કથામાં જ વૃત્તિ કથા સિવાય કોઈ ઠેકાણે વૃત્તિ નહીં તું જો સંપૂર્ણ પરિવર્તન એ યોગી બાપા એ એમણે પોતે કરી નાખેલું તું જો આપણા મનની અંદર થઈ કેવા માણસો નાસ્તિક માણસમાં આસ્તિક ભાવનું રોપણ ચુસ્ત કોંગ્રેસી અને ચુસ્ત ગાંધીવાદી શિવાભાઈ પટેલ એ આપણે ગરીબ હતો કુશાલભાઈ ના મોટાભાઈ થાય સાધુ સંતો પ્રત્યે સુખ સખત પણ એમના સગા આણંદ નાયક અંબાલાલભાઈ કરસનદાસ પટેલ અને અંબાલાલભાઈ કલ્યાણ યોજના તરીકે સત્સંગની અંદર બધા એમને જાણતા હતા ઓળખે કારણ કે એમણે છે ને લખાણની અંદર કલ્યાણની યોજના લખેલી કે કલ્યાણ કરવું હોય તો કેવી રીતે થાય એનું નામ જ પડી ગયું અંબાલાલ કલ્યાણ યોજના પટેલ ભૂલાઈ ગયું ને અંબાલાલ કલ્યાણ યોજના હવે એના સગા થાય ઘરનું વાસ્તુ મણિનગરની ની અંદર હતું અને અંબાલાલભાઈ સીધા આવ્યા મંદિર યોગી બાપા ત્યાં હતા અને ત્યાં યોગી બાપાના દર્શન કર્યા એમણે તો શિવાભાઈને પૂછ્યા સિવાય એ વાસ્તુ નિમિત્તે મંદિરની અંદર ભેટ લખાવી દીધી અરે યોગી બાપાને આમંત્રણ આપી દીધું કાલ સવારે નવ વાગે મણિનગરમાં તમારે ઘરે જવા આવવાનું છે યોગી બાપા કે આવશું અમે શિવાભાઈને વાત કરી નથી શિવાભાઈને જેને વાત કરીને જે ગરમ થયા છે જે ગરમ થયા છે એકદમ અકળાયા સખત અકળાયા અને આ એકદમ શાંત આ એ બહુ આકરા હતા અંબાલાલભાઈ કેશવલાલ પ્રાગજીના વંશમાં થાય અને કેશવલાલ પ્રાગજી એટલે એના ઘોડી ઉપર આણંદમાં ઘોડી ઉપર ફરતા આખા આણંદમાં કોઈ નામ ના લે અને ખભા પર ખેસ હોય ને જમીન પર ખેસ ઘસડાય એ એવા હતા હવે એના વંશમાં થાય પણ ત્યાં એક શબ્દો બોલ્યા ને યોગી બાપાનો યોગ થઈ ગયો હતો એને નવાઈ લાગી આ શાંત છે એટલે પછી શાંત થઈ ગયું કોઈ માણસ બોલે નહીં તમે ગુસ્સે કરતા હોય અને કોઈ શાંત થઈ જાય તો સામેની વ્યક્તિ શાંત થઈ જાય પછી ધીરે ધીરે વાત કરી કે તમારા નિમિત્તે મેં પૈસા લખાવ્યા છે મંદિરમાં અને કાલે સવારે યોગીજી મહારાજ આવશે તો કડવા શીખ્યું હતું મને ભલે આવતા યોગી બાપા ત્યાં ગયા યોગી બાપાની વાતો સાંભળીને એને તું આવા સાધુ તો મેં જોયા જ નથી એકદમ નવાઈ લાગી દુકાને જવાનું મોડું થતું તું ભલે મોડું થયું પોતાની ગાડી મોકલી યોગી બાપાને શાહીબાગ મંદિરમાં મૂકવા સુધી એનો છ વર્ષનો નાનો બાળક હતો હર્ષદ એને ભેગો મોકલ્યો બહુ તોફાની હતો બાળક યોગી બાપાને એની સાથે નિડો લાગી ગયો અલ હર્ષદને અને કે ત્યાં જોવું છે યોગી બાપાને પ્રસાદ આપે એ શાંત થઈ ગયો તોફાની વૃત્તિ શાંત થઈ ગઈ ખબર નહીં યોગી બાપા મનમાં રમવા લાગ્યા બીજે દિવસ યોગી બાપાના દર્શન કરવા માટે ત્યાં આગળ આવ્યા પાછળ બેઠા હતા યોગી બાપાએ આગળ બેસાડ્યા યોગી બાપાએ કીધું બેસો અને આગળ બેઠા અને બેસીને પછી તો સત્સંગ નિયમિત કરવા લાગ્યા પાકો થઈ ગયો એના બધા મિત્રો કહેલા તું આમાં ક્યાં ભળ્યો એને કીધું કે મેં આ સમાજની આટલા બધા વર્ષો સુધી સેવા કરી અને મને અહીંયા આગળ જે શાંતિ મળી છે ને એ સેવાની અંદર એક આના કરોડમાં ભાગની પણ મને શાંતિ મળી નથી અને મારું આ દીકરાનું પરિવર્તન થઈ ગયું મારું પરિવર્તન થઈ ગયું ભગવાનમાં મને આસ્થા થઈ મૂર્તિમાં આસ્થા થઈ આ યોગીજી મહારાજનો પ્રતાપ છે ત્યાર પછી પ્રભુ સ્વામી મહારાજના દર્શન કરવા માટે પણ પોતે આવતા તો યોગીજી મહારાજનો મોટો ચમત્કાર પરિવર્તન યુવાનોને દીક્ષા આપી એ મોટો ચમત્કાર શ્રીજી મહારાજ ગુણાત્તનંદ સ્વામીની નિષ્ઠા નાસ્તિકોમાં કરાવી આ મોટો ચમત્કાર અને સૌથી મોટો પરચો સ્વામી મહારાજની ભેટ એ આપણને આપી એ મોટો ચમત્કાર તો આજના દિવસે આપણે મહારાજ સ્વામી પ્રમુખ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અખંડ એમના ગુણગાન ગવાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય